નમસ્તે, હું નીલમ મિસ્ત્રી અસ્મય વિદ્યાલય. હવે આપણે શાળા વિશે જોઈએ તો શાળા વિશે એટલે કે લોખંડને કાટ લાગવું એને આપણે શાળા તરીકે ઓળખીએ છીએ. અને આ ટોપિકની ચર્ચા આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં પણ જોઈ ગયેલા છે, ત્યાં આપણે શાળા અને ખોરાક પણ ટોપિકની ચર્ચા કરી હતી. તો અહીંયા આપણે થોડું સમજીએ કે શાળા એટલે કે જે લોખંડને કાટ લાગે છે, તો એ કાટ કેવી લાગે છે, કેવી રીતે લાગે છે એ સમજીએ. તો આપણે જોઈએ છે કે ચાંદી તો ઘણો થોડો સમય ખાય ત્યાર પછી તમે જોશો ચાંદીને તો એ કાળી પડી જોવા મળે છે. તો આવું શા માટે થાય? પછી તમારા ઘરે તાંબાના વાસણો તો હશે જ, તો તાંબાના વાસણો ઉપર પણ તમે જોશો તેના ઉપર લીલા રંગનું જેવું આવરણ આવ્યું હોય તેવું જોવા મળતું હોય છે. એવું શા માટે? આ ઉપરાંત લોખંડ તો બધાએ જોયું છે કે લોખંડ ઉપર કથ્થઈ રંગનું પડ આવેલું હોય છે, તો એટલે કે લોખંડ કટાયેલું હોય છે. તેવું શા માટે થાય છે? તો એ આપણે સમજવાના છે. તો પહેલું આપણે જોઈએ ચાંદી. તો ચાંદી શા માટે કાળું પડી જાય છે? તો ચાંદી એ હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને સલ્ફાઇડ બનાવે છે. ચાંદી હોય છે હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ AgS બનાવે છે, જેના કારણે ચાંદી જામવું પડે છે અથવા તો કાળું થયેલું જોવા મળે છે. એ જ રીતે તાંબાના વાસણો એટલે કે કોપર, તો તાંબાના વાસણો પર લીલા રંગનું જે આવરણ જોવા મળે છે શાના કારણે? તો તાંબુ એ હવામાં રહેલા કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બોનેટનું આવરણ બનાવે છે. એટલે કે તાંબાના વાસણો હવામાં રહેલા કાર્બન તાંબાના વાસણ પર લીલા રંગનું આવરણ જોવા મળે. એ જ રીતે લોખંડ, તો લોખંડ ઉપર કથ્થઈ રંગનું પડ જોવા મળે છે, કારણ કે લોખંડ હવા અને ભેજ ના સંપર્કમાં આવતા તેનું શારણ થાય છે, એટલે કે એના પર કાટ લાગે. તો જે કાટ હોય છે તો એ કાટનું રાસાયણિક સૂત્ર શું છે? તો પરીક્ષામાં ખાસ કરીને DSC માં પૂછી શકાય કાટનું રાસાયણિક સૂત્ર. તો કાટનું રાસાયણિક સૂત્ર છે Fe2O3 × XH2O. કાટનું રાસાયણિક સૂત્ર શું છે? Fe2O3 × XH2O. તો આ જે આપણે ઉદાહરણ જોયા એ ક્ષારણ થાય છે એના ઉદાહરણો જોયા છે. તો હવે આપણે એ સમજીએ કે આ જે ક્ષારણ થાય છે તો એ ક્ષારણ એ કઈ કન્ડિશનમાં થાય છે, કઈ પરિસ્થિતિઓમાં થાય છે, તો એના માટે આપણે એક પ્રયોગની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે ત્રણ ઘસમણીઓ લઈએ.
नाम आप लिए कसनाड़ी ए कसनाड़ी बी अने कसनाड़ी सी। तो हमें आ त्रणे त्रण कसनाड़ी में पहली कसनाड़ी में आप पानी लगे अर्धी खीली डूबे ए प्रमाणे खीली मूकी एटले के अर्धी खीली पानी नी बहार अने अर्धी खीली पानी नी अंदर एटले के आ जे छे पानी अहींया ओटू एटले के हवा रहेशे अने आ छे खीली अने आपणे ऊसथी बंद करी देईए कसनाड़ी ने। बीजी कसनाड़ी में आपणे पानी लेशुं અને પાણીમાં સંપૂર્ણ રીતે ખીલી ડૂબી જાય એ રીતે આપણે ખીલીને મૂકશું અને આ પાણી છે એના ઉપર આપણે તેલ નાખશું આ છે તેલ પાણી ખીલી અને અહીંયા હશે હવા એટલે કે ઓક્સિજન હશે હવા અને અહીંયા પણ આપણે અને એમાં ખીરી મૂકશું અને એને બુચ વડે બંધ કરી દેશું। તો હવે થોડા સમય આ કસનાડીને સ્થિર રહ્યા બાદ થોડા સમય પછી જો એનું અવલોકન કરશું તો શું જોવા મળશે તો અહીં પહેલી જે કસનાડી છે કસનાડી એ એમાં જે ખીલી છે એ અડધી પાણીમાં ડૂબેલી છે અને અડધી હવાના સંપર્કમાં છે એટલે કે આ જે ખીલી છે એ પાણીના સંપર્કમાં પણ છે અને હવાના સંપર્કમાં પણ છે અને એના કારણે આ જે કસનાડી એમાં રહેલી જે ખીલી છે એના ઉપર તમને કથ્થઈ રંગનું પડ આવેલું જોવા મળે છે એટલે કે કસનાડી એમાં રહેલી ખીલીનું એમાં રહેલી ખીલી પર ખીલીનું ક્ષારણ થાય છે એટલે કે કાટ લાગે છે। હવે કસનાડી બી જોઈએ તો કસનાડી બી માં તમે જોશો તો ખીરી એ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલી છે એટલે કે પાણીના સંપર્કમાં છે પરંતુ એ પાણીની ઉપર આપણે તેલ રહેલું છે એટલે તેલ એ એવી વસ્તુ છે કે જે ઓક્સિજનને પાણીમાં ઓગળવા દેતી નથી એટલે કે હવાને અને પાણીને અલગ પાડતું માધ્યમ છે એ તેલ એટલે અહીં જે ખીલી છે એ માત્ર પાણીના સંપર્કમાં છે હવાના સંપર્કમાં આવતી નથી એટલે અહીંયા જે ખીલી છે ખીલી પર તમને કથ્થઈ રંગનું પણ આવેલું જોવા મળતું નથી એટલે કે ખીલીનું ક્ષારણ થતું નથી। એ જ પ્રમાણે આપણે કસનાડી સી જોઈએ તો કસનાડી સીમાં જે ખીલી છે એ માત્ર હવાના સંપર્કમાં છે પાણીના સંપર્કમાં નથી પરંતુ અહીં આપણે જે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લીધેલું છે તે શું કરશે તો હવામાં જે ભેજ રહેલો હશે એ ભેજનું શોષણ કરે છે એટલે કે એ ભેજ શોષક છે એટલે અહીં જે ખીલી છે એ માત્ર ઓક્સિજનના સંપર્કમાં છે પાણીના સંપર્કમાં નથી જે હવામાં થોડો ઘણો ભેજ રહેલો હશે એને પણ શોષી લેશે તો નિર્જળ CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ તો અહીં પણ તમને જે ખીલી જોવા મળશે કે જોવા મળશે તો એનું પણ ક્ષારણ થયેલું હોતું નથી એટલે કે આપણે એ લખી શકીએ કે કસનાડી બી અને સી માં રહેલી ખીલીનું ક્ષારણ થતું નથી એટલે કે કાટ લાગતો નથી કસનાડી બી અને સી માં રહેલી ખીલી પર કાટ લાગતો નથી તો આ પ્રક્રિયા બધી આપણે જાણી શકીએ કે ખીલીનું ક્ષારણ ક્યારે થાય છે ખીલી પર કાટ ક્યારે લાગે છે તો જ્યારે લોખંડ એટલે કે આયર્ન હવા અને પાણી બંનેના સંપર્કમાં આવે છે ત્યારે જ એમનું ક્ષારણ થાય છે એ સિવાયના કોઈ એક માધ્યમના સંપર્કમાં આવે જેમ કે અહીંયા આપણે જોયું માત્ર પાણીના સંપર્કમાં છે અને અહીંયા આપણે જોયું માત્ર હવાના સંપર્કમાં છે તો એવા સમયે એનું ક્ષારણ થતું નથી।
तो आपणे भारत देश में लोखंडना घणा बधा साधनों उपयोग थतो होय छे अने आ जे साधनों छे एनुं क्षारण पण घणुं बधुं थतुं होय छे। तो पछी आ जे क्षारण छे क्षारणने केवी रीते अटकावी शकाय, लोखंडने कटाटो केवी रीते अटकावी शकाय, तो एने अटकाववानो उपाय छे क्षारणનો अटकाव। तो जे लोखंडनी सपाटी होय छे ए लोखंडनी सपाटीने रंग करीने लोखंडनी सपाटी पर तेल लगावीने એટલે કે લોખંડની જે સપાટી હોય છે, લોખંડની જે પણ વસ્તુ હોય એ વસ્તુને જો આપણે રંગ કરી નાખીએ તો એનું ક્ષાર થતું આપણે અટકાવી શકીએ છીએ। અથવા તો લોખંડની સપાટી ઉપર આપણે તેલ લગાવીને રાખીએ તો પણ લોખંડનું ક્ષાર થતું નથી। આ ઉપરાંત લોખંડને ઉપર ગ્રીસ લગાવીને પણ આપણે એનું ક્ષાર અટકાવી શકીએ છીએ। ક્રોમ પ્લેટિંગ આ એક પ્રકારની પ્રક્રિયાનું નામ છે જેમાં લોખંડ ઉપર ક્રોમ પ્લેટિંગ કરવામાં આવે છે અને એનું ક્ષાર અટકાવવામાં આવતું હોય છે। ત્યારબાદ એનોડીકરણ, ત્યારબાદ ગેલ્વેનાઇઝિંગ। ગેલ્વેનાઇઝિંગ એટલે તમે લોકોએ ગેલ્વેનાઇઝ્ડ પતરાયું સાંભળ્યું હશે। તો ગેલ્વેનાઇઝિંગમાં શું કરવામાં આવે છે? તો ગેલ્વેનાઇઝિંગમાં લોખંડની ધાતુની જે સપાટી હોય છે એના ઉપર ઝિંકનું પાતળું અસ્તર ચડાવવામાં આવતું હોય છે। તો ઝિંકનું પાતળું અસ્તર ચડાવવાની જે પ્રક્રિયા છે એને ગેલ્વેનાઇઝિંગ કહેવામાં આવે છે। અને આ જે ઝિંકનું પાતળું અસ્તર હોય છે એ તૂટી જાય છતાં પણ એ ધાતુનું ક્ષારણ થતું અટકાવે છે। થેન્ક યુ।